હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે અત્યાર સુધી ઘણું બધું શીખી ગયા છે. બધાને યાદ જ છે કે આપણે ઘણું બધું શીખી ગયા છે, બરાબર ને? તો આપણે અત્યારે કઈ યુનિટ જોઈએ છે? યસ, યુનિટ 5, બરાબર ને? તો તેમાં તમે રાઇમ શીખી ગયા, હેવ હેઝ નો યુઝ પણ શીખી ગયા અને તમને બરાબર યાદ પણ રહી ગયું, બરાબર પાકું થઈ ગયું છે ને? તો હવે આજે આપણે એક સ્ટોરી સાંભળીશું. એ સ્ટોરી કઈ છે તે તમારે મને જણાવવાનું છે. તો એના માટે હું તમને થોડી હિન્ટ આપીશ, બરાબર ને? તમારે ગેસ કરવાનું છે કે એ સ્ટોરી કઈ હશે, બરાબર ને? તો તેમાં આવે છે એક્સ, પછી નદીની દેવી આવે છે, ટ્રી આવે છે, વુડ કટર આવે છે, બરાબર ને? તો તમને ખબર પડી કે આ સ્ટોરી કઈ હશે? નથી ખબર પડી તો હું તમને કેટલાક પિક્ચર બતાવી દઉં છું, તો તેના આધારે તમારે ગેસ કરવાનું રહેશે, બરાબર ને? તો તમે પિક્ચર જોઈને મને જણાવજો કે આ સ્ટોરી કઈ છે, બરાબર ને? પિક્ચર જોઈ લીધા ને, હવે તો તમને ખબર પડી ગઈ ને કે આ સ્ટોરી કઈ હશે? કઈ કહો જોઈએ મને? યસ યસ, કઠિયારા વાળી વાર્તા આવે છે. વેરી ગુડ. તો આજે આપણે ઇંગ્લિશમાં ધ હોનેસ્ટ વુડ કટર નામની આપણે સ્ટોરી જોવાના છીએ. તો આ સ્ટોરીમાં શું આવે છે તમને બધાને ખબર છે? કોણ જણાવશે મને? પ્લીઝ ગીવ મી આન્સર. યસ, શું આવે છે? એક કથિયારો હોય છે અને તે શું કાપવા જાય છે? વુડ એટલે કે લાકડા કાપવા જાય છે. તો શું બને છે એક દિવસ? યસ, એ રિવરની નજીક વુડ કટર કરી રહ્યો હોય છે. ત્યાં શું થાય છે? એની એક્સ રિવરમાં પડી જાય છે અને તે રડવા લાગે છે. એવામાં શું થાય છે? નદીની દેવી એટલે કે ગોડેસ આવે છે અને તેને અલગ અલગ પ્રકારની કુહાડી બતાવે છે, બરાબર ને? કઈ કઈ કુહાડી બતાવે છે કોણ જણાવશે મને? યસ, ચાંદીની બતાવે છે, સોનાની બતાવે છે. તો એ કઠિયારો લઈ લે છે, નથી લેતો. શું કહે છે? કે આ એક્સ મારી નથી, બરાબર ને? પછી શું થાય છે? ગોડેસ જે હોય છે તે શું કરે છે? એની કુહાડી લઈને આવે છે અને ત્યારે કઠિયારો શું કહે છે? કે હા, યસ, ઇટ ઇઝ માય એક્સ, બરાબર ને? તો આવી સ્ટોરી આવે છે, બરાબર ને? તમને ખબર જ છે. તો આ સ્ટોરી આજે આપણે ઇંગ્લિશમાં જોઈશું. તો આપણે પિક્ચરની સાથે સાથે એ સ્ટોરીનું રીડિંગ પણ કરીશું, બરાબર ને? ફ્રેન્ડ્સ, હું સ્ટોરીની સાથે સાથે તમને પિક્ચર પણ બતાવીશ, બરાબર ને? તો એ પિક્ચર તમારે જોવાનું છે અને હું જે રીડિંગ કરું તે પણ તમારે ધ્યાનથી સાંભળવાનું રહેશે. તો તમારી સ્ક્રીન ઉપર પિક્ચર પણ આવશે અને એની સાથે સાથે સ્ટોરી પણ આવશે. તો બધાનું ધ્યાન આ બાજુ. ફ્રેન્ડ્સ, અવર સ્ટોરી નેમ ઇઝ ધ હોનેસ્ટ વુડ કટર. વન્સ ધેર વોઝ અ વુડ કટર. હી યુઝ to go to the forest and cut wood. One day, when he was cutting the wood near the river, his axe fell into the river. He started crying for the axe. The goddess of river appeared before him and showed him an axe made of gold and asked, "Is this your axe?" The woodcutter replied, "No, it is not." Then she went into the river and came out with an axe made of silver. She again asked, "Is this your axe?" The woodcutter replied, "No, it is not." Again she went into the river and came out with an iron axe. Again she asked, "Is it your axe?" The woodcutter said, "Yes, it is my axe." The goddess was pleased with him and gave him the another two axes also. So friends, હવે આપણે સ્ટોરીનું રીડિંગ કરી લે. ધ હોનેસ્ટ વુડ કટર. વન્સ ધેર વોઝ અ વુડ કટર. હી યુઝ ટુ ગો ટુ ધ ફોરેસ્ટ એન્ડ કટ વુડ. વન ડે વેન હી વોઝ કટિંગ ધ વુડ નિયર ધ river. His axe fell into the river.
He started crying for the axe. The goddess of river appeared before him and showed him an axe made of gold and asked, "Is this your axe?" The woodcutter replied, "No, it is not." Then she went into the river and came out with an axe made of silver. She again asked, "Is this your axe?" The woodcutter replied, "No, it is not." Again she went into the river and came out with an iron axe. Again she asked, "Is it your axe?" The woodcutter said, "Yes, it is my axe." The goddess was pleased with him and gave him the other two axes also. Friends, આપણે સ્ટોરીનું રીડિંગ તો કરી દીધું બરાબર ને, તો હવે એ સ્ટોરીમાં કેટલાક ન્યુ વર્ડ્સ આવે છે કે જે આપણા માટે નવા છે, તો તેનું આપણે રીડિંગ કરી લઈએ બરાબર ને. ફર્સ્ટ ઓફ ઓલ માય ટર્ન એન્ડ લા નેક્સ્ટ યોર ટર્ન. ઓકે ચાલો, ન્યુ વર્ડ્સ. વુડકટર, બોલો જોઈએ, વુડકટર. ઓનેસ્ટ, ઓનેસ્ટ. ફોરેસ્ટ, ફોરેસ્ટ. વુડ, wood. River, river. Axe, axe. Started, started. Crying, crying. Goddess, goddess. Appeared, appeared. Before, before. Mad, mad. Pleased, pleased. Gold, gold. Replied, replied. Came, came. Silver, silver. Again, again. Iron, iron. ખબર પડી ગઈ ને બધાને? ફરી એકવાર રીડિંગ કરી જાઓ, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. વુડકટર, ઓનેસ્ટ. ફોરેસ્ટ, વુડ. River, axe. Started, crying. Goddess, appeared. Before, mad. Pleased, gold. Replied, came. Silver, again. Iron, brown. Wood color there is less, so it will make a barrage. So, kakiaro, very good. Honest, it make a pramaic. ફોરેસ્ટ, જંગલ. વુડ એટલે લાકડું. રિવર એટલે તમને ખબર જ છે, ખબર છે ને. એક્સ એટલે પણ તમને ખબર છે. સ્ટાર્ટેડ એ પણ ખબર છે. ક્રાઇમ ખબર છે. ગોડેસ એટલે કે નદીની દેવી. પછી અપ્રિયર એટલે શું આવશે? પ્રગટ થવું અથવા તો દેખાવું. બિફોર એટલે કે પહેલા. પ્લીઝ એટલે કે ખુશ થઈને. પછી તો તમને અગેન એટલે કે ફરીથી. તમને ખબર પડી ગઈ છે, પડી ગઈ છે ને. તો હવે આપણે કંઈક બીજું નવું શીખીએ. તો તેમાં તમારે યોર સેલ્ફ, માય સેલ્ફ એટલે કે આપણા પોતપોતાના વિશે કહેવાનું છે. ધારો કે આઈ એમ અ ગર્લ. માય નેમ ઇઝ રોશની. આઈ હેવ ટુ આઈસ, વન નોઝ. આઈ હેવ ટુ ઇયર્સ. આઈ હેવ વન હેડ. આઈ હેવ ટુ હેન્ડ્સ. I have two legs. બરાબર. પછી આઈ હેવ અ બાયસિકલ. આઈ હેવ અ ફ્રેન્ડ. માય ફ્રેન્ડ નેમ ઇઝ. બરાબર ને. તો આ રીતનું આપણે કરવાનું રહેશે. તો હું તમને બોર્ડ પર એક વાર લખીને બતાવું છું, એ પ્રમાણે તમારે પણ લખવાનું રહેશે. હવે આપણે માય સેલ્ફ વિશે એટલે કે પોતાના વિશે લખીશું બરાબર. અહીં હું મારું લખીશ, જ્યારે તમે તમારું લખો ત્યારે તમારે તમારું લખવાનું રહેશે. ઓકે, તો બધાનું ધ્યાન આ બાજુ. એવરીબડી અટેન્શન હિયર. માય સેલ્ફ. ચલો, આઈ એમ અ ગર્લ. છોકરા હોય તો એ લોકો શું લખશે? બોય. અને છોકરી હોય તો ગર્લ લખશે. એટલે શું આવશે? આઈ એમ અ ગર્લ.
અને બોય હોય એની શું લખશે બોય બરાબર ને ચાલ હવે માય નેમ ઇઝ અહીં બધાએ પોતપોતાનું નામ લખવાનું રહેશે ચાલ હવે આઈ હેવ ટુ ઇયર્સ બધાને બે જ કામ છે ને એટલે આપણે બધા લખીશું આઈ હેવ ટુ ઇયર્સ આઈ હેવ ટુ હેન્ડ્સ આઈ હેવ વન નોઝ વન હેડ બરાબર ને પછી બીજું શું આવશે જ્યાં તો એ પ્રમાણે તમારે લખો આપણે અહીં લખીશું કે આઈ હેવ વન નોઝ એ રીતે આપણે ટૂંકમાં જોઈએ તો લેગ્સ આવે પછી હેન્ડ્સ ઇયર્સ આઈસ બરાબર ને એ રીતે આપણે લખીશું ચલો ધીસ ઇઝ માય તમારે જે વસ્તુ એ લખી દેવાનું હું લખું છું કે માય પેન્સિલ તમે તમારા કલર લખી શકો બાઇસિકલ લખી શકો કાર લખી શકો તમારો કંપાસ બોક્સ લખી શકો બરાબર ને હવે આગળ જોઈએ કે ધીસ ઇઝ માય ફ્રેન્ડ અહીં બ્લેન્ક છે આપણે અહીં શું લખવાનું છે આપણા ફ્રેન્ડનું નામ લખવાનું રહેશે તમારે તમારા ફ્રેન્ડનું નામ લખવાનું હું મારા ફ્રેન્ડનું નામ લખું છું ધીસ ઇઝ માય ફ્રેન્ડ કૃતિકા હવે બ્લેન્ક હેઝ અ બુક અહીં કૃતિકા એ કોનું નામ છે છોકરીનું નામ છે એટલે અહીં શું આવશે સી જો છોકરાનું નામ લખો તો અહીં શું આવશે હી હી હેઝ અ બુક અહીં કૃતિકા ગર્લનું નામ છે એટલે અહીં શું આવ્યું સી હેઝ અ બુક એની પાસે બુક ની હોય કલર હોય બાઇસિકલ હોય કાર હોય તો તે તમે અહીં લખી શકો છો હવે ધીસ ઇઝ સ્કૂલ તો અહીં શું આવશે યસ માય This is my school. Name of my school is. કહો જોઈએ શું નામ છે સ્કૂલનું યસ શું આવશે ધ વેડિયન વેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ અરેબિયન ઇન્ટરનેશનલ સ્કૂલ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ ધ અરેબિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ચલો ધીસ ઇઝ શું આવશે યસ માય ક્લાસરૂમ આપણે રીડ કરી જઈએ એકવાર ધીસ ઇઝ માય ફ્રેન્ડ ક્રિટિકલ સી હેઝ અ બુક ધીસ ઇઝ માય સ્કૂલ Name of my school is the Radian International School. This is my classroom. તો આના આધારે તમને તમારા વિશે લખતા આવડશે ને તો લખશો ને બધા ઓકે આવજો એન્ડ ટેક કેર બાય બાય